હેલો ગાઈઝ ઇન્ડોઆઈએસમાં આપનું સ્વાગત છે જીપીએસસી દ્વારા ક્લાસ વન ટુની પ્રોવિઝનલ આન્સર કીને અપલોડ કરી દેવામાં આવી છે ફાઇનલ આન્સર કીમાં હજુ આમાં ઘણા ચેન્જીસ જોવા મળી શકે છે તો ઇન્ડો ઇન્ડોઆઈએસના જેટલા પણ મેમ્બર્સ છે જેને પોતાની આન્સર કીને ચેક કરી લીધી છે અથવા તો જે આજે ચેક કરવાના છે તમામ મેમ્બર્સને હું એક રિક્વેસ્ટ કરીશ કે વિડીયોના કમેન્ટ બોક્સમાં પ્લીઝ તમારો જે પણ બંને પેપરનો સ્કોર સાથે થાય છે એને કમેન્ટ કરો અને સાથે સાથે તમારે તમારું જેન્ડર અને કેટેગરીને જે કેટેગરીમાં તમે એક્ઝામનું ફોર્મ ફિલ કર્યું છે એને જરૂર તમે મેન્શન કરો જેથી કરીને આપણને એક બેઝિક આઈડિયા આવે આજે આપણે ટેલિગ્રામમાં પોલ કરવાના છીએ પણ તમે જો કમેન્ટ બોક્સમાં લખશો તો આપણને વધારે આઈડિયા આવશે જો તમને માર્કેટની અંદર ઘણા બધા એક્સપર્ટ લોકો મળી જશે પણ તમને બધાને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આવા એક્સપર્ટ લોકોની ઝાડમાં તમે ફસાતા નહીં બિલકુલ તમે લો ફીલ કરતા નહીં ગઈ વર્ષ કરતા આ વર્ષનું પેપર ખૂબ જ ડિફિકલ્ટ છે એમાં પહેલા પેપરની તો વાત જ તમે જોવા દો ઇવન પોલિટીના ક્વેશન પણ ખૂબ જ ડિફિકલ્ટ રીતે પૂછેલા છે તો કટ નીચે જઈ શકે છે હું એવું નથી કહેતો કે કટ નીચે જશે એ તો આપણને પોલ પછી ને તમારા સ્કોર પછી ખબર પડશે એટલે મહેરબાની કરીને કોઈ પણ લોકોને આ જે એક્સપર્ટ ઓપિનિયન છે તો એની અંદર તમે ફસાવ નહીં કારણ કે આ બધી વસ્તુ ક્યારે પ્રિડિક્ટ ના થઈ શકે કટ ઓફને કોઈ પ્રિડિક્ટ ના કરી શકે મેં તમને પીઆઈ કીધું હતું પોલ કર્યા પછી કે ભાઈ કટ ઓફ છે કારણ કે જે નું ગ્રુપ છે તો ઇન્ટેલેક્ચુઅલ લોકોનું છે અને મેજોરિટી લોકો જે ઇંગ્લિશમાં કમ્ફર્ટેબલ છે ગુજરાતી સારી રીતે તૈયારી કરે છે એવા લોકોનું આપણું ગ્રુપ છે અને એના બેઝિસ ઉપર મેં તમને કીધું હતું કે એકસો ની નીચે કટ ઓફ રહી શકે છે અને એકસો ત્રણે કટ ઓફ રહ્યું છે એવી જ રીતે આજે આપણે પોલ કરીશું તમારો અત્યારે કમેન્ટમાં સ્કોર આવશે એના પછી આપણને આઈડિયા આવશે કે કટ ઓફ કેટલે રહેશે મારું જ્યાં સુધી પરસ જે પેપર છે તો એના એનાલિસિસ પછી હું તમને કહી શકું કે ગયા વર્ષથી ગયા વર્ષનું જે પેપર હતું એના કરતાં આ વર્ષે કટ ઓફ નીચે રહી શકે છે એવું નથી કહેતો કે રહેશે સમજી ગયા તો આ જે સ્ટેટમેન્ટ છે તો એને ક્યારે એના ઉપર આપણે ફાઇનલ મોર લગાવી શકીશું જ્યારે તમારો સ્કોર આવશે એના પછી સમજી ગયા અને કોઈ પણ તમારે શરમ રાખવાની નથી ક્યારે પણ બીજાના સ્કોર કરતાં તમારો વધારે હોય તો ખુદને વધારે કોન્ફિડન્સ ફીલ નથી કરવાનું અને બીજા કરતાં પોતાનો સ્કોર ઓછો હોય તો લો ફીલ નથી કરવાનું કમ્પેરિઝન નથી કરવાની બિલકુલ શરમ રાખવાની નથી બિંદાસ તમે જે સ્કોર છે તો એને કમેન્ટ કરો અને જુઓ કોઈ પણ રીતે તમારે હતાશ થવાનું નથી આ एग्जाम જીવનનો ભાગ છે જીવન નથી આ વસ્તુ તમે યાદ રાખજો બિલકુલ તમારે ટેન્શન લેવાનું નથી મંઝિલ મળના ન મળના એ તો મુકદ્દરની વાત છે લેકિન ઉસકે લિયે કોશિશ ન કરના એ તો ગલત વાત છે apni મંઝિલ કો ભૂલા કર જીયા તો ક્યા જીયા અગર હૈ દમ તુજમે તો ઉસે પાકર દિખા લીખ દે ખૂન સે apni કਾਮયાબી કી કહાની ઓર બોલ ઉસ કિસ્મત કો કી અગર હૈ દમ તુજમે તો ઇસે મિટા કર દિખા સમજી ગયા તો તમારે બિલકુલ ટેન્શન લેવાનું નથી સખત મહેનત કરવાને છે ઈશ્વર ને પણ પરિણામ આપવા માટે મજબૂર થવું પડશે આજ સવારે વિડીયોમાં ડીલે એટલા માટે થયો છે કે મેં જ્યારે યસ્ટરડે આન્સર ક્યાં આવી મને ખબર નથી પણ સવારે મેં જેવું શેર કર્યું તરત મેસેજો ચાલુ થયા કારણ કે ગઈકાલે તમે બધાએ જોઈ લીધું હશે ને અને પછી મારો ટાઈમ એમાં જ જતો રહે ઘણા બધા મેમ્બર્સને એકદમ સેડ મેસેજ આવ્યા છે તો તમને બધાને રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને દુઃખી ના થાવ અને એડમિનને પ્લીઝ આવા મેસેજ ના કરો કારણ કે ઘણા બધા મેસેજ છે તો હજુ પેન્ડિંગ પડે છે મારે ઘણા બધા મેસેજના રિપ્લાય પણ આપવાનો હોય છે આપણે એક જ માણસ બધું મેનેજ કરીએ છીએ તો તમારે પણ થોડું મેસેજમાં ડીલે થાય તો એવું નથી વિચારવાનું ભાઈ આ માણસ તો જવાબ પણ નથી આપતા સમજી ગયા કારણ કે એક જ માણસ હું બધું મેનેજ કરું છું તો એ રીતે તમારે થોડું જોઈ લેવાનું છે કમેન્ટમાં તમે આન્સર જરૂર જે આપવાનો છે ઇન ધ સેન્સ કે તમારો સ્કોર છે તો એને જરૂર તમારે મેન્શન કરવાનું છે તો જ આપણને થોડો બેઝિક આઈડિયા આવી શકે છે ક્લાસ વન ટુની એક્ઝામ છે એટલે તમને ટેન્શન થતું હશે એ વાજિબ વસ્તુ છે પણ વધારે પડતું ટેન્શન લઈ અને એ તમે જે ઓએમઆરમાં આન્સર ફિલ કરી દીધો એ હવે તમે ચેન્જ નહીં કરી શકો તો તમને બધાને મારી રિક્વેસ્ટ છે કે ટેન્શન ના લો સ્ટડી કરવાનું ચાલુ રાખો બીજી એક્ઝામો આવે છે બિલકુલ ટેન્શન લેવાનું નથી તમારા પેરેન્ટ્સને એમની સામે હતાશ થવાનું નથી સમજી ગયા પેરેન્ટ્સ નામે તમારે હતાશ થવાનું નથી એ તમારો લેક ઓફ કોન્ફિડન્સ બતાવશે અને તમારા મા બાપને પણ દુઃખી કરશે સમજી ગયા તમારામાં અદ્ભુત પોટેન્શિયલ છે અને તમે બીજી જગ્યાએ પણ યુટિલાઇઝ કરી શકો છો આ ભાષણ તમે ના સમજતા પણ આજે જે મેસેજો આવ્યા છે હું તમને બતાવું તો થોડું તમને પણ દુઃખ થાય અને યાર મને પણ થાય કારણ કે આપણે આટલી બધી મહેનત કરીએ છીએ અને જ્યારે મેમ્બર્સ નો સ્કોર થોડો ઓછો થાય અને ઘણા બધા લોકોને એવું થયું છે કારણ કે પેપર વનમાં બધાને થોડો માર પડ્યો છે અને પેપર માં પણ કેવું છે કે કરંટ પૂછ્યું છે પણ એમાં ફેક્ચ્યુઅલ થોડા ચેન્જીસ કરીને જે ટ્રેપ છે તો એને બિછાઈ દીધો છે અને લોકો એમાં ફસાઈ ગયા છે સમજી ગયા તો તમારે ટેન્શન લેવાનું નથી આપણે ડિસ્કશનની શરૂઆત કરીએ છીએ તમને કોઈને ભાષણ જેવું લાગ્યું તો એની માટે સોરી પણ મારે જો બધા વ્યક્તિઓને સાથે લઈને ચાલવું પડે કારણ કે આજે જે લોકો પાસ હશે ને એ ખુશ હશે જેનો સ્કોર વધારે હશે એકસો પચાસ ઉપર હશે ખુશ હશે પણ જેનો સ્કોર સોની નીચે થાય છે દુઃખી હશે તો મારે એ લોકોને પણ જે મુશ્કેલ પરિસ્થિતિ હોય તેમાં સાથે લઈને ચાલવા પડે તો જ એક મારી જે રિસ્પોન્સિબિલિટી છે એને મેં સારી રીતે નિભાવી કહેવાય સમજી ગયા તો હવે આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ છીએ તમને પહેલો ક્વેશ્ચન આજે હું પૂછું છું બી બી એન શ્રી ક્રિષ્ના કમિટી વિશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે યુપીએસસીઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જી પણ આવી જશે જસ્ટિસ બી એન કૃષ્ણના કમિટી છે તો એનો રિપોર્ટ સાની સાથે રિપોર્ટો છે તમારી પાસે ઓપ્શન છે આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ સાથે ડિજિટલ પેમેન્ટ સાથે ત્રીજો ઓપ્શન છે ડેવલપમેન્ટ ફાઇનાન્સ બેંક સાથે કે ચોથો ઓપ્શન છે ડેટા પ્રોટેક્શન ફ્રેમવર્ક સાથે ડેટા પ્રોટેક્શન ફ્રેમવર્ક સાથે આ ચારમાંથી સાની સાથે બી શ્રી કૃષ્ણના કમિટીનો રિપોર્ટ એસોસિએટેડ છે એના વિશે ઇન્ફોર્મેશન આપો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તો સીટી ઇનોવેશન એક્સચેન્જ વિશે છે સીટી ઇનોવેશન એક્સચેન્જ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે પહેલો ઓપ્શન છે નીતિ આયોગ બીજો ઓપ્શન છે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ ત્રીજો ઓપ્શન છે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ વોર્ડ ઓફ ઇન્ડિયા ચોથો ઓપ્શન છે મિનિસ્ટર ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ તો ચારમાંથી કોને લોન્ચ કર્યું છે એના વિશે ઇન્ફોર્મેશન આપો નેક્સ્ટ જે ક્વેશ્ચન તો એ મગુરી મોટાપુંગ બિલ વેટલેન્ડ આ કયા રાજ્યમાં લોકેટેડ છે એના વિશે ઇન્ફોર્મેશન આપો ઇન્ડોએસ્ટમાં બધું ડિસ્કસ કરેલું છે પહેલો ઓપ્શન છે અરુણાચલ પ્રદેશ બીજો ઓપ્શન છે આસામ ત્રીજો ઓપ્શન છે મેઘાલય ચોથો ઓપ્શન છે મણિપુર તો ચારમાંથી કયા રાજ્યમાં છે એના વિશે ઇન્ફોર્મેશન આપો ને લાસ્ટ તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે દિબ્રુ શૈખોવા નેશનલ પાર્ક આ દિબ્રુ શૈખોવા નેશનલ પાર્ક એ કયા રાજ્યમાં લોકેટેડ છે જીપીએસ માં આવા ક્વેશ્ચન બેઠા બેઠા બને છે તમને ખબર હશે આ વખતે પણ આયા છે પેપર ટુ માં તમે જોયું હશે પહેલો તમારી પાસે ઓપ્શન છે અરુણાચલ પ્રદેશ છે બીજો આસામ ત્રીજો મેઘાલય અને ચોથો મણિપુર તો ચાર રાજ્યમાંથી દિબ્રુ શૈખવા નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે એના વિશે ઇન્ફોર્મેશન આપો બધા સિમ્પલ ક્વેશ્ચન છે અને તમારે નોટ્સ જરૂર બનાવવાની છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે આજનો પહેલો આર્ટિકલ તો કેન બેતવા ઇન્ટર લિન્કિંગ પ્રોજેક્ટ વિશે છે અને કેન અને બેતવા રિવરને લિંક કરવા માટે છે સમજી ગયા તો જો અત્યારે કેવું છે કે આપણા યુનિયન મિનિસ્ટર ઓફ જલશક્તિ છે એના સિવાય મધ્યપ્રદેશના સીએમ અને ઉત્તર પ્રદેશના સીએમ યાદ રાખજો કેન બેતવા જે રિવર લિંકિંગ પ્રોજેક્ટ છે એમાં કયા બે રાજ્યો ઇન્વોલ્વ છે તો એક છે મધ્યપ્રદેશ અને બીજું છે ઉત્તર પ્રદેશ આ કેન અને બેતવા બંને જે રિવર છે ને તો યમુના રિવરની ટ્રિબ્યુટરી છે સમજી ગયા યમુના નદીની સહાયક નદી જેને આપણે ગુજરાતીમાં કહીએ તો યમુના નદીની ટ્રિબ્યુટરી છે અને બંને કેન અને બેતવા રિવર બંને કયા રાજ્યમાંથી ઓરિજિન થાય છે કયા રાજ્યમાંથી એમનો ઉદ્ભવ છે જેને આપણે ગુજરાતીમાં કહીએ તો એ છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાંથી ઉદ્ભવ થાય છે અને અત્યારે શું છે કે ભાઈ કેન રિવર જે છે તો એનું વોટરને બેતવા રિવરમાં ટ્રાન્સફર કરવા માટે આ ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ છે અને એની માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ છે તો આપણે યુનિયન મિનિસ્ટર ઓફ જલશક્તિ છે એના સિવાય મધ્યપ્રદેશના સીએ છે અને ઉત્તર પ્રદેશના સીએમ છે તેની વચ્ચે સાઇન થયો છે પ્રોજેક્ટ ઇન ધ ટ્રાન્સફર ઓફ ધ વોટર ધ કેન રિવર ટુ ધ રિવર થ્રુ ધી કન્સ્ટ્રક્શન ઓફ ધી રાખજો દૌધાન ડેમ છે તો એને કયા જે ડેમ છે કયા જે રિવર છે તો એના ઉપર કન્સ્ટ્રક્ટ કરવાનો છે તો કેન અને જે બેતવા રિવર છે તો એના ઇન્ટર માટે આ દૌધાન ડેમ છે તો એને કન્સ્ટ્રક્ટ કરવાનો છે તો યાદ રાખજો દૌધાન ડેમ એ કઈ બે રિવર સાથે લિંક છે તો કેન રિવર અને બેતવા રિવર અને મેઇનલી જે કેન રિવર છે તો એનું વોટરને બેતવા રિવરમાં ટ્રાન્સફર કરવા માટે છે જોજો જે મેઇનલી ઉત્તર પ્રદેશનો જે બુંદેલખંડનો એરિયા છે ને તો ત્યાં વોટરની ખૂબ જ કેરસિટી છે એટલે કે વોટરની કમી છે અને એના હિસાબથી થાય છે શું કે ત્યાં ઇરિગેશન માટે ડ્રિંકિંગ વોટર માટે એટલું બધું વોટર અવેલેબલ નથી તો એટલા માટે જે કેન રીતે રિવર કેન રિવર છે તો એનું વધારાનું જે પણ વોટર છે તો એને બેતવા રિવરમાં ટ્રાન્સફર કરી દેવાનું જેથી કરીને જે બુંદેલખંડ રીજન છે તો ત્યાં વોટરની જે પણ ડિમાન્ડ છે નીડ છે તો એને ફૂલફિલ કરી શકે સમજી ગયા ઇટ વિલ પ્રોવાઈડ એન્યુઅલ ઇરિગેશન ટુ ટેન પોઈન્ટ સિક્સ ટુ લેક હેક્ટર ડ્રિંકિંગ વોટર સપ્લાય ટુ અબાઉટ સિક્સટી ટુ લેક પીપલ એટલે કે લગભગ બાસઠ લાખ લોકોને જે પીવાના પાણીની જે પણ સપ્લાય છે તો એને પ્રોવાઈડ કરી શકાશે અને એકસો ને ત્રણ મેગાવોટ જેટલો જે હાઇડ્રો પાવર છે તો એને પણ આ જે કેન બેતવા ઇન્ટરલિન્કિંગ પ્રોજેક્ટ છે તો એ જનરેટ કરી શકશે એન્ડ પ્રોજેક્ટ વિલ ઇમેન્સ બેનિફિટ ટુ ધી વોટર સ્ટ્રાવડ રીજન બુંદેલખંડ એટલે કે જે બુંદેલખંડનું રીજન છે અને ઉત્તર પ્રદેશના વેરિયસ ડિસ્ટ્રિક્ટ છે મધ્યપ્રદેશના વેરિયસ ડિસ્ટ્રિક્ટ છે જ્યાં વોટરની ખૂબ જ કમી છે તો એને પણ આ જે કેન બેતવા ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ છે તો એનાથી વોટરની નીડ છે તો એને ફૂલફિલ કરી શકાશે અને પછી આપણે નેક્સ્ટ આપણે પોઈન્ટ જોઈએ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે યાદ રાખજો કેન રિવર અને બેતવા રિવર છે તો બંને કયા રાજ્યમાંથી ઓરિજિન થાય છે તો મધ્યપ્રદેશમાંથી ઓરિજિન થાય છે અને યમુના નદીની ટ્રિબ્યુટરી છે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે હવે જે કેન રિવર છે ને તો યમુના નદીને કઈ જગ્યાએ મળે છે તો ઉત્તર પ્રદેશના બાંડા ડિસ્ટ્રિક્ટમાં કયા ડિસ્ટ્રિક્ટમાં ઉત્તર પ્રદેશના બાંડા ડિસ્ટ્રિક્ટમાં મળે છે અને જે મેઇનલી જે બેતવા રિવર છે ઇન હમીરપુર ડિસ્ટ્રિક્ટ ઓફ ધી ઉત્તર પ્રદેશ અને જે બેતવા રિવર છે તો એમાં ઉત્તર પ્રદેશના હમીરપુર ડિસ્ટ્રિક્ટમાં મળી જાય છે હવે જો આ બેતવા રિવર છે ને એના ઉપર કેટલાક ત્રણ મહત્ત્વના બાંધ છે યાદ રાખજો આ પ્રકારના ક્વેશ્ચનો બને છે સમજી ગયા તો ડેમના વિશે આપણે જોઈએ થોડી ઇન્ફોર્મેશન તો બેતવા રિવર ઉપર ત્રણ બાંધ છે એમાં મેઇનલી છે એક રાજઘાટ પછી છે પરીચા અને મતા તિલા આ નામને તમારે વધારે પડતું જોવાનું નહીં અહીંયા તમને જે સ્લાઇડમાં દેખાય ને એને લખી દેવાનું આપણે પ્રનાઉન્સિએશનમાં કેવું હોય કે મોબાઈલની સ્ક્રીન સામે જોઈએ ને એટલે આંખમાં પણ થોડો દુખાવો થતો હોય સમજી ગયા તો અહીંયા આપણે જે પણ દેખાય એ રીતે આપણે પ્રોનાઉન્સીએશન થઈ જાય આપણા વિડીયોમાં ક્યારે પણ એડિટિંગ થતું નથી આ તમને બધાને ખબર હશે રાઈટ તો આ ત્રણ ડેમ આની ઉપર છે અને કેન રિવર પાસુ પેન્ના ટાઈગર રિઝર્વ યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પેન્ના બાયોસ્પિયર રિઝવ એ રિસન્ટલી એને યુનેસ્કો બાયોસ્પિયર રિઝર્વ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે એ પણ ક્વેશ્ચન બની શકે છે ડીવાએસઓ એક્ઝામમાં અત્યારે જીપીએસસી વન ટુમાં આ જેવો હતો પણ આયો નથી તો ડીવાયએસઓમાં આવે આરએફઓમાં આવે સમજી ગયા તો રિવિઝન કરતું રહેવાનું છે રિવિઝન ઇઝ ધ કી ઓફ સક્સેસ સમજી ગયા તમને બધાને અત્યારે કરંટમાં રિવિઝનનું મહત્વ શું છે મને છે ને હું તમને અમુક લોકોને એવું થતું હશે કે ભાઈ ઇન્ડોએસમાં ક્વેશ્શન નહીં આવ્યો હવે સિત્તેર પ્લસ ક્વેશ્શન છે હું તમને ટાઈમ નીકાળી અને એક એક ક્વેશ્ચનની સ્લાઇડ છે તો એને સોધી શોધીને શેર કરવાનું છે કારણ કે યાર એની બધા માટે આપણે ટાઈમ નીકાળવો પડે એક વર્ષના કરંટ અફેર્સ આપણે લગભગ આઠ કે નવ મહિનાના કરંટ અફેર્સ આપણે જોવા પડે અને એમાંથી આપણે હું તમને બતાવી શકું એટલે એની માટે ટાઈમ નીકાળી અને આપણી ટેલિગ્રામ ચેનલમાં એને શેર કરી દેવામાં આવશે એક એક ક્વેશ્ચન આવ્યા છે મને ખાલી એક જ મેમ્બરનો એવો મેસેજ આવ્યો હતો કે ભાઈ આપણા ઇન્ડોઆસમાંથી ઓછા ક્વેશ્ચન આવ્યા છે હવે એ મેમ્બર છે તો ભાઈ એને એવું કેમ લાગ્યું છે મને ખબર નહીં પણ પ્લસ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો છો આરામથી સમજી ગયા સ્ટેટિકને આ બધું હું નીકાળી દો પોલિટી તો લક્ષ્મીકાંત હું ગણતો જ નથી કે ભાઈ કારણ કે લક્ષ્મીકાંત એક્સપ્લેન કરે છે એ માણસે ખુદે બુક લખેલી છે તો હું એવું ના કહી શકું કે ભાઈ લક્ષ્મીકાંત છે તો એમાં ઇન્ડોઆયસમાંથી ક્વેશ્ચન આવ્યા છે એનો આપણે કોઈ દિવસ ક્લેમ ના થાય એવું કરવા વાળા હોય મૂર્ખા હોય હું કરંટ અફેર્સની વાત કરી શકું કારણ કે કરંટ અફેર્સમાં કઈ વસ્તુને કવર કરવી આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કરંટ અફેર્સ તો કેટલાય હોય છે રાઈટ તો આ તમે જોઈ શકો છો તો કેન રિવર છે તો કયા ટાઈગર રિઝર્વમાંથી પસાર થાય છે તો પેનના ટાઈગર રિઝર્વમાંથી પસાર થાય છે તો આપણ તમને સમજ આવી ગયું હશે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનના વારામાં છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ હવે રિસન્ટલી આ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન છે તો શા માટે ન્યૂઝમાં છે તો આ ભાઈની બર્થ એનિવર્સરી છે તો આપણે એની બર્થ એનિવર્સરીને કોઈને યાદ રાખ્યું હોય તો યાદ રાખી શકે છે પણ આમ તો એટલી બધી જરૂર નથી પણ આપણે થોડી આમના વિશે વધારે ઇન્ફોર્મેશન લેવી પડશે કારણ કે આ ભાઈ છે ને એમને ભારત રત્ન અવોર્ડ મળેલો છે પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મ વિભૂષણ આવા મહાન મહાન જે છે તો આ ભાઈને મળેલા છે અને આ સહેનાઇના ઉસ્તાદ હતા સમજી ગયા સહેનાઈના ઉસ્તાદ હતા ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન તો તમને પૂછવામાં આવે કે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન એ સાના એક્સપર્ટ હતા તો સહેનાઈના એક્સપર્ટ હતા તો પણ તમે સમજી લેજો અને બીજી આપણે થોડી આ ભાઈના વિશે વધારે ઇન્ફોર્મેશન લઈએ તો એકવીસમી માર્ચ હવે કોઈને યાદ રાખવું હોય તો યાદ રાખી શકે કારણ કે જીપીએસએનો ભરોસો હવે ના કરતા ભાઈ તારીખોને બધું પૂછે છે તો એકવીસમી માર્ચ આ ભાઈનો બડ છે અને ધી દી ખાન ખાનસ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનસ કોન્ટ્રીબ્યુશન ઇન ટેકિંગ ધ સહેનાઇઝ ટુ ગ્લોબલ સ્ટેજ એટલે કે ભાઈ સહેનાઈ છે તો એને વૈશ્વિક ફલક ઉપર પહોંચાડવાળા વ્યક્તિ કોણ છે તો ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન છે અને ઇટ વોઝ ઉસ્તાદ બિસ્મ બિસ્મિલ્લા ખાન હવે જો જ્યારે નાઇન્ટીન ફિફ્ટી ઓગણીસો ને પચાસમાં આપણો જ્યારે ફર્સ્ટ રિપબ્લિક ડે હતો તો ત્યારે જે રિપબ્લિક ડેની જે પરેડ હતી તો ત્યારે પણ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન છે તો એમને શું કર્યું હતું પોતાની સહેનાઈ છે તો એને વગાડી હતી એન્ડ બિસ્મિલ્લા ખાન છે તો એ પહેલાં ઇન્ડિયન હતા જેને યુએસએ છો તો એમાં લિંકન સેન્ટ્રલ હોલ યાદ રાખજો લિંકન સેન્ટ્રલ હોલ છે તો એમાં યુએસની અંદર યુએસ અમેરિકામાં જે લિંકન સેન્ટ્રલ હોલ છે તો ત્યાં પણ આમને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા પ્રેસ્ટિજિયસ લિંકન સેન્ટ્રલ હોલની અંદર કે ભાઈ તમે અહીંયા આવીને તમારું પરફોર્મન્સ આપો અને પહેલાં ઇન્ડિયન હતા જેને આ પ્રકારનું ઇન્વિટેશન યુએસના જે લિંકન સેન્ટર હોલ છે તો ત્યાંથી મળ્યું હતું અને આમને વિરિયસ પ્રકારના જે પણ પ્રેસ્ટિજિયસ અવોર્ડ છે જે રીતે પદ્મશ્રી છે પદ્મભૂષણ પદ્મવિભૂષણ અને ભારત રત્ન અવોર્ડ પણ આ ભાઈને બે હજાર એકમાં ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનને આપવામાં આવ્યો છે તો સારી એવી પર્સનાલિટી છે ક્વેશ્ચન બની શકે છે રાઇટ ઝાકીર હુસેન કે એના રિલેટેડ પણ પેપર માં કોઈ ક્વેશ્ચન હતો ને આ વખતે કે ભાઈ ઘરાના પૂછા હતા સમજી ગયા ઘરાના પૂછવામાં આવ્યા હતા તો આ બધી ઇમ્પોર્ટન્ટ રાખવાનું ક્યારેક કરંટમાં પણ હોય તો એ રીતે તમારું ધ્યાન પડી જાય મેચ ધ ફોલોઇંગમાં તમને માની લો કે ઉસ્તાદના નામ આપી દે અને બીજી બાજુ એ કઈ ફિલ્ડમાં હતા કે અથવા તો કઈ ચીજમાં એક્સપર્ટ હતા એ રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે છે તો ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનને તમારે સહેનામાં યાદ રાખવાના છે રાઈટ એના પછી આપણે નેક્સ્ટ જે આજનો આર્ટિકલ ડિસ્કસ કરીએ તો નગર વન સ્કીમ વિશે આપણે ડિસ્કસ કરવાનું છે તો એટલું યાદ રાખો કે નામથી તમે સમજી જશો કે નગર વન સ્કીમ શાની માટે છે તો નગર એટલે કે શહેરી વિસ્તાર વન એટલે કે ફોરેસ્ટ અને સ્કીમ એટલે કે ભાઈ શહેરી વિસ્તાર છે તો એની અંદર ફોરેસ્ટને ડેવલપ કરવા માટેની આ સ્કીમ છે અને તમે જોયું હશે કે ભાઈ ગામડાના એરિયા આપણે જોઈએ ગ્રામ્ય વિસ્તાર તો ત્યાં કેવું હોય કે ત્યાં જંગલો અને જંગલ ઇન ધ સેન્સ કે ત્યાં વૃક્ષોને બધું વધારે હોય પણ આપણા શહેરી વિસ્તારની અંદર કેવું છે કે ભાઈ જે કોન્ક્રીટના જંગલ થઈ ગયા છે એટલે કે બિલ્ડિંગોના જંગલ જોવા મળે છે રાધર દેન વૃક્ષોના જંગલ સમજી ગયા તો એટલા માટે મેઇનલી જે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની શહેરી વિસ્તારમાં જે પણ ફોરેસ્ટ એરિયાનો ગેપ જોવા મળે છે તો એને ઓછો કરવા માટે ઓછો કરવા માટે નગર વન સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી છે અને આ સ્કીમના જીએ લગભગ ભારતની બસો જેટલી જે સિટીઝ છે તો એની અંદર જે અર્બન ફોરેસ્ટ છે તો એને ડેવલપ કરવામાં આવશે તો આપણે તમે યાદ રાખજો નગરવન સ્કીમ શાની માટે છે તો ગ્રામ્ય વિસ્તાર અને અર્બન વિસ્તારની અંદર જે પણ ફોરેસ્ટની અંદર ગેપ જોવા મળે છે ટ્રી કવરમાં ગેપ જોવા મળે છે તો એને ઓછો કરવા માટે અને બસો જેટલી જે સિટીઝ છે તો એને ફર્સ્ટ ફેઝની અંદર બસો જેટલી સિટીઝમાં નગર વન છે તો એને ડેવલપ કરવામાં આવશે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ આપણે ડિસ્કસ કરીએ અને પણ આપણે ઇન્ડવાઇસમાં ડિસ્કસ કરેલો છે પહેલો પણ આપણે ડિસ્કસ કરેલો છે એવું નથી કે મને કંઈ યાદ નથી અમુક લોકોને એવું હશે કે ભાઈ આ તો આપણે ડિસ્કસ કરેલું છે પણ જો નવા મેમ્બર જેટલા પણ જોઈન થયા છે એને નુકસાન ના થવું જોઈએ એટલા માટે આપણે રિવિઝન કરી દઈએ છે કારણ કે આ પહેલાં પણ આવેલા છે બંને આર્ટિકલ રાઇટ તો મેઇનલી જે પ્રધાનમંત્રી છે તો આ ભાઈ દ્વારા મતલબ પ્રધાનમંત્રી દ્વારા જે ઇન્ટરનેશનલ વોટર ડે હતો તો ત્યારે શું કરવામાં આવ્યું છે બાવીસ માર્ચના દિવસે બાવીસ માર્ચના દિવસે જલ શક્તિ અભિયાન કેચ ધ રેન કેમ્પેન છે તો એને લોન્ચ કરવામાં આવી છે કેચ ધ રેન એટલે તમે સમજો ને જે પણ રેનફોલ થાય છે તો એ રેનફોલ થાય તો એ પાણી વેસ્ટ થઈ જતું હોય સમજી ગયા તો એને શું કરવાનો એને સ્ટોર કરી દેવાનો એને હાર્વેસ્ટ કરવાનો સમજી ગયા તો એને કહેવામાં આવે છે કેચ ધ રેન કેમ્પેન તો આપણા પ્રધાનમંત્રી દ્વારા વર્લ્ડ વોટર ડે ના દિવસે વર્લ્ડ વોટર ડે ક્યારે હોય છે હવે આ બધું તમે યાદ રાખજો ભાઈ સમજી ગયા હું તો તમને ઓપનલી હવે કહી દઈશ કે ભાઈ આ બધી તારીખો તમારે જીપીએસસી માટે યાદ રાખવી પડશે પૂછાય છે સમજી ગયા ના પૂછાતી હોય તો હવે કારણ કે પહેલા તો હું કહી દેતો તો કે ફાલતુ છે પણ અમુકને ફાલતું પણ યાદ રાખવું હોય તો ભાઈ હું એમાં કંઈ કરી ના શકું સમજી ગયા કારણ કે તારીખો યાદ ના રહે હું તમને ઓપનલી કહું છું તમે રોજ તમે મોબાઈલની સ્ક્રીન ઉપર સામે રાખશો કે ભાઈ આજે આ તારીખ છે આજે આ તારીખ છે નહીં યાદ રહે આ તમે ઓપનલી હું તમને કહું છું પણ તમારે રાખવું હોય તો રાખી શકો છો બાવીસ માર્ચ બે હજાર એકવીસ છે તો વર્લ્ડ વોટર ડે હોય છે અને આ દિવસે પ્રધાનમંત્રી દ્વારા જલશક્તિ અભિયાન કેચ ધ રેન કેમ્પેન છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે ધ કેમ્પેન વિલ અન્ડરટેકન અક્રોસ ધ કન્ટ્રી એન્ડ બોથ રૂરલ એન્ડ અર્બન એરિયા હવે માનલો તમે અહીંયા ઝાડમાં ટ્રેપમાં રાખવા હશે તો એવું બોલશે કે ભાઈ આ જે જલ શક્તિ અભિયાન કેચ ધ રેન કેમ્પેન તો ફક્ત અને અર્બન એરિયામાં લોન્ચ કરવામાં આવે છે ફક્ત રૂરલ એરિયામાં છે તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે અર્બન અને રૂરલ રૂરલ ગ્રામ્ય વિસ્તાર બંને એરિયામાં છે અને થીમ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે થીમ થીમ શું છે છે કેચ ધ વેર ઇટ ઇટ ફોલ્સ એન્ડ વેન ફોલ્સ એટલે કે જ્યારે પણ વરસાદ પડે અને જે જે જગ્યાએ પડે સમજી ગયા વેર એટલે કે જે પણ જગ્યાએ પડે અને વેન એટલે કે જ્યારે પણ વરસાદ પડે તો એને કેચ કરો એટલે કે ભાઈ કેચ ઇન ધ સેન્સ કે ભાઈ પેલું આપણે ક્રિકેટવાળો કેચ નહીં ભાઈ જે પણ રેન વોટર હોય તો એને સ્ટોર કરી લો સમજી ગયા એને વેસ્ટ ના થવા દો એને સ્ટોર કરી દો એટલા માટે કેચ ધ રેન વેન ઇટ falls and where it falls uh, uh, theme mainly hathi uh, and it will be implemented from 22nd march 2021 to 30th march 2021 આ સમયગાળા સુધી આ કેમ્પેન છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે અને આમાં પ્રી મોન્સૂન એટલે કે ચોમાસું શરૂ થાય એની પહેલાનો સમય અને મોન્સૂન પીરિયડ એટલે કે ચોમાસાનો સમય આ બંને પીરિયડને સમાઈ લેવામાં આવે છે આ સમયગાળામાં તમે જોશો તો પ્રી મોન્સૂન અને પોસ્ટ સોરી પ્રી મોન્સૂન અને ડ્યુરિંગ મોન્સૂન આ બંને સમયગાળો આની અંદર આવી જાય છે અને ઇટ વિલ બી લોન્ચ એઝ ધી જન આંદોલન આને એક પ્રકારે જન આંદોલન તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે અને ગ્રાસરૂટ લેવલ એટલે કે જે નીચેના તબક્કાના લોકો છે તો એ લોકોને પણ આ કેમ્પેનની અંદર સમાઈ લેવામાં આવ્યા છે જેથી કરીને ગ્રાસરૂટ જે પાર્ટી પાર્ટિસિપેશન છે તો એને એન્શ્યોર કરી શકાય તો આપણ તમે યાદ રાખજો ખૂબ જ સારો એવો આર્ટિકલ આપણે ડિસ્કસ કર્યો છે અને હું તમને હવે એક બે ડે ડિસ્કસ કરાવી દઉં એમ પણ આજે સારા એવા ન્યૂઝ નહોતા પણ આની અંદર હું સારી એવી તમને ઇનસાઇટ આપવાની કોશિશ કરી હું તમને ખાલી એવો તારીખ કઈ તારીખે આપણે વોટર ડે અને ફોરેસ્ટ ડે ને સેલિબ્રેટ કરે છે એટલું કહીને હું તમને નહીં જાઉં હું તમને આ સારી એવી એક ઇન્ફોર્મેશન આપવાનું છું તમે જોઈ શકો છો લાસ્ટમાં તમને ઇન્ફોર્મેશન જોવા મળશે તો જો દર વર્ષે એકવીસમી માર્ચનો જે દિવસ છે એકવીસમી માર્ચનો દિવસ તો એને ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ તરીકે આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ ક્યારે સેલિબ્રેટ થાય છે તો ભાઈ એકવીસ માર્ચ ચલો તો બોલો તો ભાઈ ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ડે ક્યારે સેલિબ્રેટ થાય એકવીસમી માર્ચ નોટ ડાઉન કરો સર આ તો તમે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે મજાક કરો છો યુએન કારણ કે આવું બધું ચાલતું હોય છે સો એકવીસમી માર્ચ છે તો એને ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે અને મેઇનલી આનો મકસદ શું છે કે ભાઈ ફોરેસ્ટનું જે પણ ઇમ્પોર્ટન્ટ છે તો એના વિશે લોકોને અવેરનેસ ફેલાવવા માટે કે ભાઈ તમે જે પણ ફોરેસ્ટ છે તો એનો એને કન્ઝર્વ કરો એમ એમરામ જે વૃક્ષ છે તો એની કટાઈ ના કરો અને આ પ્રકારનું મતલબ અવેરનેસ ફેલાવવા માટે આપણે ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ છે તો એને સેલિબ્રેટ કરે છે ધ ફોરેસ્ટ રિસ્ટોરેશન એન્ડ પાર્ટ ટુ રિકવરી એન્ડ વેલબિંગ યાદ રાખજો ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ડેની થીમ શું હતી ફોરેસ્ટ રિસ્ટોરેશન એન્ડ પાર્ટ ટુ રિકવરી એન્ડ વેલબિંગ આની થીમ હતી તો આને પણ તમે નોટડાઉન કરી શકો છો ફોરેસ્ટ રિસ્ટોરેશન એન્ડ પાર્ટ ટુ રિકવરી એન્ડ વેલબિંગ આ વર્ષની થીમ હતી એન્ડ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બ્લી પ્રોક્લેમ માર્ચ ટ્વેન્ટી વન એઝ ધી ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ ઇન ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ યાદ રાખજો આ પ્રકારનું પણ પૂછાય છે આ વખતે પેલું રેડિયોવાળું કંઈક હતું ને કે ભાઈ રેડિયોની શરૂઆત આ ઇન્ટરનેશનલ રેડિયો ડેની શરૂઆત નાઇન્ટીન ફોર્ટી એટમાં થઈ હતી તો ના ભાઈઓ ક્યારે થઈ હતી તો બે હજાર બારમાં થઈ હતી મતલબ બે હજાર બાર ત્યારે પણ બે હજાર બાર જ આવતું હતું સારું એવું મેચ થઈ ગયું લો ત્યારે પણ બે હજાર બાર જ આવતું હતું તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ છે તો એની પણ શરૂઆત બે હજાર બારમાં હતી તમે જોઈ શકો છો સારું એવું લિંક થઈ ગયું રેડિયો ડેની પણ શરૂઆત બે હજાર બારમાં થઈ હતી આપણે આન્સરથી પણ અપલોડ કરી છે રાઇટ તો આ તમે જોઈ શકો છો એન્ડ એમાં તમને નાઇન્ટીન ફોર્ટી એટ આપ્યું હતું રાઇટ એન્ડ ધ ધ ડે ઇઝ સેલિબ્રેટેડ બાય ધી આ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ડે છે તો એને યુનાઇટેડ નેશન ફોરમ ઓન ધી ફોરેસ્ટ એન્ડ યુનાઇટેડ નેશન ફોરમ ઓન ધી ફોરેસ્ટ પછી સિવાય ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગનાઇઝેશન યુનાઇટેડ નેશનનું સિવાય ઇન કોલાબોરેશન વિથ ધી પાર્ટનરશિપ ઓન ધી ફોરેસ્ટ એન્ડ અધર રેલેવન્ટ ઓર્ગેનાઇઝેશન ઇન ધ ફિલ્ડ એટલે કે જે પણ સારા એવા એનજીઓના બધા ફોરેસ્ટના કન્ઝર્વેશન માટે કામ કરતા હોય તો એની સાથે મળીને યુનાઇટેડ નેશન ફોરમ ઓન ધી ફોરેસ્ટ એન્ડ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન આમના દ્વારા આ ડેને ને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે સેલિબ્રેટ કરવામાં આવે છે તો તમે યાદ રાખી શકો છો જે પણ ફેક્ટ છે એને તમે નોટ ડાઉન કરવા પડશે કારણ કે જીપીએસસી ઉપર હવે ભરોસો ના કરો જો તમારો ટાર્ગેટ જીપીએસસી હોય તો સમજી જાવ કે તમારે તમારું લેવલ ડાઉન કરવાનું છે આ તમે યાદ રાખજો જીપીએસસી ની જો તમે તૈયારી કરો છો તો યુ હેવ ટુ ડાઉન યોર લેવલ અપ્રિપેરેશન રાઇટ જે લોજિક લેવલની મતલબ તમે જુઓ કે સાયન્સમાં એકદમ ફેક્ટ લેવલના ક્વેશ્ચનો આવે છે યુપીએસસીમાં એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન હોય યુપીએસસીનું લેવલ અને જીપીએસસીનું કંઈ લેવલ નથી સમજી ગયા કે ભાઈ જીપીએસસીની કમ્પેરિઝન ના થાય જો તમે જીપીએસસીને ટાર્ગેટ કરો છો તો તમારું લેવલ તમે ડાઉનલોડ કરો કે ભાઈ આ પ્રકારના ડેઝ છે ને આ બધું તમે તૈયારી કરવાનું ચાલુ કરો તો ભાઈ હવે કંઈક થાય બાકી આ પરીક્ષાનો વધારે ભરોસો તમે ના કરો સમજી ગયા હવે જે વર્લ્ડ વોટર ડે વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ તો આ વર્ષની થીમ શું હતી વર્લ્ડ વોટર ડેની તો વોટર વેલિંગ વોટર આ આવર્સના વર્લ્ડ વોટર ડેની થીમ હતી નોટ ડાઉન કરી શકો છો જે પણ જીપીએસસીને ટાર્ગેટ કરે છે યુપીએસસીવાળા મોજ કરો તમારા બધું કોઈ જફામ પડવાની જરૂર નથી વર્લ્ડ વોટર ડે છે તો એની થીમ છે વેલ્યુંગ વોટર વેલિંગ વોટર આવર્સની થીમ છે પણ વાળા માટે હું સારી એવી એક તમને ઇન્ફોર્મેશન આપી જ્યાંથી યુપીએસસીનો ક્વેશ્ચન બનશે એવું ના સમજતા કે ભાઈ આ માણસ યુપીએસસી ઇગ્નોર કરે છે ક્યારેય નહીં થાય એ વસ્તુ ક્યારે પણ નહીં થાય સમજી ગયા આ વસ્તુ તમે યાદ રાખજો અહીંયા હું તમને સારી એવી ઇન્ફોર્મેશન આપીશ યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ધ એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કોને કહેવાય તો રિયો સમિટ થઈ હતી નાઇન્ટીન માં ટુમાં યુપીએસસીમાં બેઠો ક્વેશ્ચન આવ્યો હતો તમે ડાઉનલોડ કરીને જોઈ લેજો પેપર કયા વર્ષનું જે યાદ નથી પણ આ બેઠો ક્વેશ્ચન છે કે કઈ કોન્ફરન્સને યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કીધી હતી તો રિયો કોન્ફરન્સ જોયું ને ખરાબ વસ્તુ પણ સારી વસ્તુ મળે જોવાનો નજરિયો સારો હોય સમજી ગયા તો એ પણ વસ્તુ તમને સારી મળશે તો અહીંયા આપણે જોઈએ કે દર વર્ષે વર્લ્ડ વોટર ડે છે વર્લ્ડ વોટર ડે તો એને આપણે વેલ્યુ આ વર્ષની થીમ શું છે બાવીસ માર્ચે આપણે વર્લ્ડ વોટર ડેને સેલિબ્રેટ કરીએ છીએ આ વર્ષની થીમ છે વેલ્યુંગ વોટર વેલ્યુંગ વોટર આ વર્ષની થીમ છે અને મેઇનલી જે પણ ફ્રેશ વોટર છે એનું મહત્વ શું છે તો એના વિશે લોકોને એના વિશે ઇન્ફોર્મેશન આપવા માટે કે ભાઈ વોટરને તમે કન્ઝર્વ કરો સમજી ગયા જે પણ ફ્રેશ વોટર છે તો એનું ઇમ્પોર્ટન્સ છે તો એના વિશે અવેરનેસ ફેલા માટે દર વર્ષે વર્લ્ડ વોટર ડે છે તો એને ઓબ્ઝર્વ કરવામાં આવે છે બાવીસમી માર્ચના દિવસે એન્ડ ધી ડે ઇઝ યુઝ ટુ એડવોકેટ ધી સસ્ટેનેબલ મેનેજમેન્ટ ઓફ ધી ફ્રેશ વોટર રિસોર્સિસ એટલે કે જે પણ ફ્રેશ વોટર તમને ખબર હશે કે ભાઈ આપણી અર્થ ઉપર ફ્રેશ વોટર ખૂબ જ ઓછી માત્રામાં છે રિવરમાં તો ખૂબ જ ઓછું છે સૌથી વધારે ફ્રેશ વોટર છે ને તો ગ્લેશિયરમાં છે આ તમને જોઈએ સાંભળીને નવાઈ લાગશે જે પણ લોકો એનસીઆરટી રીડ કરશે કોઈ વાંધો નથી તમને ખબર હશે પણ એક વસ્તુ યાદ રાખજો ફ્રેશ વોટર ગ્લેશિયરમાં સૌથી વધારે છે એના પછી એના પછી ગ્રાઉન્ડ વોટરમાં આવે છે ને પછી રિવરને આ બધું ચાલુ થાય છે રિવર તો એના પછી આવે છે લેક આવે છે સમજી ગયા સૌથી પહેલાં શું આવે છે સૌથી પહેલાં આવે છે ગ્લેશિયર સમજી ગયા અને એના પછી ગ્રાઉન્ડ વોટર આવે છે ગ્રાઉન્ડ વોટર પછી લેકને આ બધું આવે છે ને એના પછી પાછળથી રહીને રિવર આવે છે જે પણ આ ગંગા નદી બ્રહ્મપુત્રા આ બધું તમે જુઓ છે પાછળથી આવે છે એટલે ફ્રેશ વોટર ખૂબ જ ઓછી માત્રામાં અવેલેબલ છે તો એનું સસ્ટેનેબલ મેનેજમેન્ટ કરી શકાય તો એના માટે અવેરનેસ પહેલા માટે અને દર વર્ષે જે પણ વેરીયસ થીમ રાખવામાં આ વખતે વેલ્યુંગ વોટર છે તો થીમ હોય છે તો એ યુનાઇટેડ નેશનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સિક્સ યાદ રાખજો કયો ગોલ એ ડ્રિંકિંગ વોટર પ્રોવાઇડ કરવા માટે છે તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર સિક્સ છે ટોટલ સત્તર ગોલ છે એમાંથી છઠ્ઠા નંબરનો ગોલ છે તો એ પ્રોવાઇડિંગ ડ્રિંકિંગ વોટર ટુ ઓલ એટલે કે દરેક લોકોને સેફ ડ્રિંકિંગ વોટર મળી શકે તો એને એન્સ્યોર કરવા માટે કયો ગોલ છે ગોલ નંબર છ છે અને ધ યુનાઇટેડ નેશન વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટ ઇચ અરાઉન્ડ ધી વર્લ્ડ વોટર ડે એટલે કે વર્લ્ડ વોટર ડેની આસપાસ જ પછી આજે યુનાઇટેડ નેશન વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટ છે તેને રિલીઝ કરવામાં આવે છે અને જે યુએન વોટર છે તો વર્લ્ડ વોટર ડેના કન્વેનર એટલે કે આપણે એને શું કહીએ સંયોજક જેને આપણે કહી શકીએ તો કોણ સંયોજક હોય છે તો યુએન વોટર આનું સંયોજક છે વર્લ્ડ વોટર ડેનું એન્ડ ધ આઈડિયા ઓફ ધ વર્લ્ડ વોટર ડે વોઝ પૂડ ફોર્વડ ઇન નાઇન્ટીન નાઇન્ટી ટુ ઓગણીસો ને બાણુમાં જ્યારે રિયો સમિટ થઈ હતી જેને આપણે યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન ધી એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કહે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને યુપીએસસીવાળા ખાસ નોટ ડાઉન કરે કે ઓગણીસો ને બાણુમાં જે રિયો સમિટ થઈ હતી રિયો અર્થ સમિટ જેને આપણે કહીએ છીએ તો એને યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કહેવામાં આવે છે ઓગણીસો ને આ બ્રાઝિલના રિયો ડીઝાને માં સબમિટ થઈ હતી અને ત્યારે આ વર્લ્ડ વોટર ડે છે તો એને સેલિબ્રેટ કરવાનો આઈડિયા પહેલી વખત કહેવાય કે પુટ ફોરવર્ડ કરવામાં આવ્યો હતો તો મહત્વના ફેક્ટ છે તમે નોટ ડાઉન કરી શકો છો ટેલિગ્રામ ચેનલને તમે ખાસ જોઈન કરો અને કોઈ પણ એડમિનનો તમારે કોઈ પણ ક્વેશ્ચન કે આ બધું હોય યુપીએસસી રિલેટેડ તો તમે અને જીપીએસસી રિલેટેડ ટુ ધી સમ એક્સટેન્ડ તમે કરી શકો છો સો ગાઈઝ થેન્કસ ફોર વોચિંગ તમારા બધાનો દિવસ મોજમાં જાય કોઈ પણ ટેન્શન લેતા નહીં શાંતિથી ભણવાનું ચાલુ કરી દેજો અને દુઃખી થાવ તો તમારે તમારી નીચેના જે પણ લોકો હોય જો એક વસ્તુ યાદ રાખો કોઈ મહાન માણસે કીધું હતું કે જો તમારે ખુશ રહેવું હોય તો તમે તમારી નીચે જે પણ માણસો છે તો એના તરફ તમે જુઓ જે માણસ તમારાથી વધારે દુઃખી છે એના ઉપર જુઓ અને જો તમારે દુઃખી થવું હોય તો તમે પછી તમારી કમ્પેરિઝન અંબાણી સાથે કરો તમે એક વસ્તુ યાદ રાખજો તમારી પાસે સાયકલ હશે તો તમને બાઇકની ઈચ્છા થશે બાઇક હશે તો કારની ઈચ્છા થશે કાર હશે તો તમને હેલિકોપ્ટરની ઈચ્છા થશે અને હેલિકોપ્ટર હશે તો પ્લેનની ઈચ્છા થશે સમજી ગયા તો જ્યારે તમારે દુઃખી થવું હોય તો તમારી ઉપર નજર કરજો અને જો તમારે કહેવાય કે સુખી રહેવું હોય ખુશ થવું હોય તો તમારી નીચે કોઈ માણસ તમારથી વધારે દુઃખ છે તો એના ઉપર તમે ધ્યાન કરો કે ભાઈ આને તો તમારીથી વધારે પ્રોબ્લેમ છે તો તમે ક્યારે પણ દુઃખી નહીં થો સો ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ તમારા બધાનો દિવસ સુધી Jai.